ખરું કહું, દીકરા જન્મે એ મા બાપ ભાગ્યશાળી છે, પણ મોટા થયા પછી એ દીકરા મા બાપને સાચવે ને તો એ મા બાપ સૌભાગ્યશાળી છે. અશોકભાઈ વ્યાખ્યા આ કરો, ભાગ્યશાળી છે દીકરા જન્મ્યા, શ્રેણીક નહીં દીકરો જન્મ્યો હતો પણ એ દીકરો નાલાયક પાક્યો હતો, સગા બાપને જેલની અંદર નાખ્યો હતો. તમારા દીકરા જયારે પણ હેરાન કરે ત્યારે તમારા તરફથી આટલા જ વિચાર કરવાના, મારા દીકરા હજી કોણિકની કોણિકના પેંગડામાં તો પગ નથી જ નાખ્યા ને, કોણિક કરતા તો મારા દીકરા સારા છે અને શ્રેણીક કરતા હું સુખી છું. વિચાર વૈભવમાં પલટી નાખો, રોદણા શા માટે રડો છો, તમારો વ્યવહાર વૈભવને સુધારી લો. તમારા મા બાપ જો જુદા રહેતા હોય તો આજે કહું છું, ઘરે ગયા પછી પગમાં પડો, અહંકારને બાજુ પર મૂકો, તમારી વાઈફને સમજાવો, મારા સાહેબ કે છે મા બાપ મળી જાય ને આપણા જેવું કોઈ સૌભાગ્ય નથી, આપણા મા બાપ આપણી હાજરીમાં જુદા રહીએ, આપણને ન પાલવે, કાંઈ આપણે એમની પાસે જઈએ, કાંઈ આપણે એમને લઈને આવીએ, પણ મા બાપ અને દીકરા જુદા રહીએ, હરગીજ ના ચાલે. આ વ્યવહાર વૈભવ જો જુદા રહેતા હોય, તમે ફિઝિકલી માણસ છો, ભીતરથી પશુ છો. નથી મા બાપ માટે સમય, નથી પરિવાર માટે સમય. રવિવારથી લઈને શનિવાર એ અઠવાડિયાના 7 વાર કહેવાય છે, એમાં એક 8મો વાર ઉમેરી દો જેનું નામ પરિવાર છે. 7 દિવસ પરિવારને સમય આપશો તો એ પરિવાર તમારો થઈને રહેશે. પરિવારને જેને સમય નથી આપ્યો એને ખરેખર જ્યારે પરિવારની સમયની જરૂર પડશે ને ત્યારે પરિવાર એની પાસે નહીં હોય. વર્ષો પહેલા રત્નસુંદર મહારાજ ઇન્દોરમાં હતા, અત્યારે ઇન્દોરમાં છે, પણ વર્ષો પહેલા પણ એમણે એક ઇન્દોરમાં ચોમાસું કર્યું હતું. મને કે મા બુધી, એક બાપ 18 વર્ષની છોકરીને લઈને મારી પાસે આવ્યો અને મને આવીને કહે કે મારા સાહેબ યે મેરી લડકી 18 સાલ કી હૈ ઓર મુસલમાન કે સાથ શાદી કરને કે લિયે તૈયાર હો ચુકી હૈ, સમજાઈએ, ઉસકી માં નહીં હૈ મેં હું, પૂરી ચિંતા પૂરી જિમ્મેદારી મેરી હૈ, મારા સાહેબ ઇસે સમજાઈએ એસે વિધર્મી કે સાથ શાદી નહીં કર સકતે. મારા સાહેબ આ છોકરીને સમજાવવા જાય પેલા છોકરી ઉભી થઈ ગઈ, એક મિનિટ મારા સાહેબ, મેરા બાપ કા સુન લીએ ને આપને, અબ મુઝે ભી સુનો, આપ બાદ મેં બોલના બીચ મેં મત બોલના, જો આપકો કહેતા હૈ કે યે મેરી બેટી હૈ મેં આપકો કહેતી હું યે મેરા બાપ નહીં હૈ. 18 સાલ મેં 180 ઘંટે ઉસને મુઝે અપની ગોદ નહીં દી હૈ, મેરી માં બચપન મેં મર ગઈ, પાગલ હો ગઈ ઇસ આદમી કે વજહ સે, પૂરે દિન ઉસે પૈસે કે અલાવા કુછ નહીં દિખાઈ દેતા થા, કુછ નહીં. જબ ભી મેં છોટી થી ઉસકી ગોદ મેં જાતી તો વો કહે દેતા, એ હટ મેરા ફોન આયા હૈ, હટ મેરી મીટિંગ હૈ, હટ મેરી અપોઇન્ટમેન્ટ હૈ. જબ ભી મેં ગઈ મુઝે પ્યાર નહીં દિયા, પૈસા દે દિયા, ગાડી દે દી, મોબાઈલ દે દિયા और ડ્રાઈવર દે દિયા, જ્યાં જાના હૈ જા. ઇસ આદમી ને કભી નહીં પૂછા તું ક્યાં પડતી હૈ, તું કહાં જાતી હૈ, તું ક્યાં કરતી હૈ, તું ક્યાં ખાતી હૈ. 18 સાલ યુ હી મેં બડી હો ગઈ, ઓર મેં ભી પ્યાર કી તો ભૂખી હું ને, મેરે બાપ કે પાસ સે જબ મુઝે પ્યાર નહીં મિલા તો મેને કોલેજ મેં જા કે અપના પ્યાર ઢૂંઢ લિયા, મેં શાદી કરૂંગી इसी के साथ करूंगी. मारा साहब कुछ कहना है इसको कहो, मुझे नहीं कहो, और मेरे बाप को मैं कहती हूं ये अंगूठी तूने मुझे दी थी ना, ले, नहीं चाहिए. छोकरी मारा साहब निशा में वीटी काढ़ी, બાપ ના ખોળામાં નાખી, તારી વીટી પણ મને નથી જોઈતી, આથી તું પણ નથી જોઈતો, તારું ઘર પણ હરામ, હું અહીંથી જાઉં છું. મને કે હું જોતો રહી, 18 વર્ષની છોકરી જયારે બાપની સામે આવી જાય, વિચાર એ આવે કે ગુનેગાર કોણ, છોકરી ગુનેગાર કે બાપ ગુનેગાર,
છોકરી ગુનેગાર છે, ન કરવાનું કામ કરે છે, પણ એમાં જો નિમિત્ત કોકે આપ્યું હોય, સગા બાપે આપ્યું, પૈસાની પાછળ જેટલો સમય આપ્યો, પુત્રીની પાછળ સમય ન આપ્યો, જેના ઘરમાં પણ આવી બબાલો થતી હોય ને, એ બબાલની જો તમે અમારી પાસે ફરિયાદ લઈને આવો ને, તો હું પેલા એ છોકરા છોકરીને સમજાવવા નથી માંગતો, મા બાપને કહેવા માંગુ છું, પહેલી ભૂલ તમારી છે, તમે વોચ નથી રાખ્યો, તમે પ્રેમ નથી આપ્યો, તમે પ્રેમથી એમને સમજાવ્યા નથી, સાંભળ્યા નથી, સંભાળ્યા નથી, પછી આ ન થાય તો આ